स्वामी नारायण अवतारी, है श्री मुख की वचनामृत वाणी, सकल विश्व को सुखकारी, है धर्म ज्ञान वैराग्य भक्ति की, जय हो धर्म ये कांतिक की, है वचनामृत की विशताब्दी, जय हो सहजानंद की, जय हो सहजानंद की, जय हो सहजानंद की। सत्संगनो महिमा शू? गुणातन स्वामी कहू, नवरा बैठा नथी, करोड़ करोड़ काम करिए, आ सत्संगनो महिमा। आपणे आया छे, कथा सांभळीए छे, करोड़ काम, करोड़ दुकानों चलावो छो, तेनुं फळ ब्रह्मांडनुं राज मळे एटलुं पुण्य थाय छे। એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે। વંદે બ્રહ્મ પુરાધિપમ શ્રી સહજાનંદમ ચ મૂલાક્ષરમ श्रेयस्कारणसद्गुणैकनिलयं श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रित्येवं प्रमुखं महंतमनिशं श्रीजीस्वरूपं मुदा। महिमानो महिमा प्रवचन माळामां सौने साष्टांग प्रणाम। जय स्वामीनारायण। हैप्पी 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 वचनामृत द्विशताब्दी महोत्सव। हैप्पी 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 श्री प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव। हैप्पी 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 श्री वचनामृत निरूपण। अक्षरधामना अधिपति परब्रह्म परमात्मा सहजानंद स्वामी ખોબાગીવડા નાના એવા કાર્યાણી ગામની અંદર વસતા ખાચરના દરબારમાં ઓરડામાં ઢોલિયામાં બિરાજમાન થયા છે। ધાણી ફૂટે તેવો તાપ છે, સગડીથી તાપી રહ્યા છે। સામે 10-12 સંતો અને 5-6 હરિભક્તો બેઠા છે। આવા સહજાનંદ સ્વામી પરમ કૃપાળુ પરમાત્મા બીમારીના બિછાનેથી આપણી બીમારી દૂર કરવા માટે કાર્યાણી પ્રકરણના 10મા વચનાવર્તમાં અદ્ભુત 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 ઉપદેશની વાતો કરી રહ્યા છે। તપ કરવાની વાત કરે છે, ભગવાનની ઈચ્છાથી જીવનની અંદર શરીરમાં વ્યવહારમાં પરિવારમાં કોઈ પણ નાનું મોટું દુઃખ આવે તો સહન કરી લેવું, એને ટાળવાનો પ્રયત્ન ન કરવો। એનો અર્થ એ થયો કે ભગવાનને જે ગમે એ પ્રમાણે એમાં રાજી રહેવું, અને તપ કરવા માટેની રૂચિ મહારાજે એવી બતાવી કે તપે કરીને ભગવાન રાજી થાય છે। અને આપણી બીમારી દૂર કરવા માટે, બીમારી એટલે કે આપણને જે જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે, આપણા આત્માને કામનો રોગ, ક્રોધનો રોગ, લોભનો રોગ, મોહ મમતા અહંતાનો રોગ લાગુ પડ્યો છે, અને એ બીમારીના કારણે આ જીવાત્માને અનંત અનંત જન્મથી અનંત દેહ ધારણ કરવા પડ્યા છે। આવી મહા બીમારી, કોરોના બીમારી તો કંઈ જ નથી, આ ભયંકર ભયંકર અતિશય અતિશય ભયંકર બીમારીને
दूर करवा माटे बीमार अवस्था में पण भगवान कृपा करीने आपने कल्याण माटेनुं परम साधन बतावे छे कि भगवान ने करता हरता मानो, भगवान नी उपासना दृढ़ करो, भगवान में आस्तिक भाव राखो। कहीं पण नानुं मोटुं जीवन नी अंदर घटे त्यारे ए घटनाना पाया में भगवान पुरुषोत्तम नारायण नी मरजी छे, एमनी सुखी, एमनी मरजी वगर सुकू पांदड़ू पण हलवाने समर्थ नथी। अने महाराजे कहो के तप करवो बराबर छे, परंतु तपना पाया में भगवानना विषे राधिकाजी अने लक्ष्मीजी जेवी प्रेम रक्षणा भक्ति राखवी, अने भक्ति केवी बतावी के गम्मे तेवो ऐश्वर्य प्राप्त थाय, गम्मे तेवो पद अने प्रतिष्ठा प्राप्त थाय, तो पण आपणा इष्टदेवनी साथे आपणो जे प्रेमनो तांतणो छे, स्नेह संबंध छे, स्वामी सेवक भावनो नातो छे, ते तूटवो न जोईए। महाराजे एटलू जाणपणू आप्युं કે જે શાસ્ત્રની અંદર ભગવાનની ઉપાસનાનું ખંડન થતું હોય, ભગવાનના કરતા હરતા પણનું ખંડન થતું હોય, અને જેની વાણીમાં આવી પ્રકારનો અહંકાર ઉચ્ચારાતો હોય, પોતાના અહંકારની વાતો કરતા હોય, પોતાના ઘમંડની વાતો કરતા હોય, અને એમાં ભગવાન ગૌણ થતા હોય, ઉપાસના ગૌણ થતી હોય, ભગવાનનું સાકારપણું ગૌણ થતું હોય, એવા ગમે તેવા ઉત્કૃષ્ટ વક્તા જગતની દ્રષ્ટિએ કહેવાતા હોય, તો પણ એની મુખે વાણી સાંભળવી નહીં, કથા પ્રવચન સાંભળવા નહીં। અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે ઘણા પ્રકારના પાપ છે, બ્રહ્મ હત્યાનો પાપ, પરસ્ત્રી ગમન, ગુરુસ્ત્રીનો સંગ એનું પણ પાપ, ગૌ હત્યાનો પાપ, સાધુ સંતનો અપરાધ અને દ્રોહ કરી એનું પણ પાપ, એ તમામ પાપ કરતા પણ ભગવાનને કરતા હરતા ન માનો તે મોટા મોટું પાપ છે। અને એવા પ્રકારના અજ્ઞાની માણસોને મહારાજે નાસ્તિક પણ કયા છે, ચંડાળ પણ કયા છે, એની છાયામાં ઊભા પણ ન રહેવું અને એના મુખનું વચન પણ ન સાંભળવું। महाराज अद्भुत रीते आपने आपनी बीमारी दूर थी जाए, जन्म जन्मनी बीमारी दूर थी जाए, जीवात्मा माया मुक्त बनी जाए, फरीथी माताना उदर में न आवू पड़े, भगवानना धामनो अधिकारी बनी जाए, एवं औषध आ वचनामृत में आपने सबने पाई रहा छे। माटे एवो जे नास्तिक ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઉભા રહેવું નહીં અને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં, અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદજી જેવા થાય તો, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી। માટે જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય, તો તે સંગનો તથા તે શાસ્ત્રનો શપથની પેટે તત્કાળ ત્યાગ કરવો। મહારાજ આવી રીતે આપણને જાણપણું આપે છે અને કહે છે કે જે શાસ્ત્રમાં ઉપાસનાનું ખંડન થતું હોય, ઉપાસનાના ચાર મુદ્દા આપણે વર્ણવી જાણ્યા છે, સાંભળ્યા છે, સર્વોપરી, કરતા હરતા, સદા સાકારને પ્રગટે, એ શાસ્ત્રમાં કે વક્તાની વાણીમાં ઉપાસનાનું ખંડન અભિવ્યક્ત થતું હોય અને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય, તો મહારાજે કહ્યું કે એનો શોપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો, એ ગમે તેવો નજીકનો સગા સંબંધી હોય તો પણ એનો સંગ ન કરવો। મારા હરજી શું હે તન દિસે રે, તેને ઘેર શીદ જઈએ,
તેને સંગે શીદ રહીએ. ભગવાનની સાથે હેત ન હોય એટલે કે ભગવાનની સત્તાનો સ્વીકાર ન કરતો હોય, ભગવાનની વિશે આસ્તિક ભાવ ન હોય, ભગવાનના કરતા વર્તાપણાની દ્રઢતા ન હોય, ભગવાનને સદા સાકાર ન માનતો હોય, એનો અર્થ એ થયો કે એને ભગવાનમાં હેત નથી. એવો માણસ ગમે તેવો હોય તો પણ ત્યાગ કરી દેવો, એના સંગમાં ન રહેવો, એના ઘરનું પાણી પણ ન પીવું, એના ઘરના આંગણામાં પગ પણ ન મૂકવો. અદભુત રીતે મહારાજે ઉપાસનાનું પ્રતિપાદન કર્યું છે અને ઉપાસનાનો મહિમા આપણને સમજાવ્યો છે કે આધ્યાત્મિક માર્ગમાં ઉપાસના વગર કોઈ પણ સાધકનું આત્યંતિક કલ્યાણ નથી થતું. બીજા ઘણા બધા સાધનો શાસ્ત્રમાં લખાયેલા છે, એ આપણે કરીએ તો એનાથી પુણ્ય થાય, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, આ સમાજમાં લોકમાં આજુબાજુના વર્તાળમાં આપણી વાહવા પણ થાય, પ્રશંસા થાય, આપણી ભવ્ય નગરયાત્રા પણ નીકળે અને લોકો ખુલ્લે આમ વાતો કરે કે આના જેવો દુનિયામાં કોઈ ભગત નહીં. પણ એ ભગતનું આત્યંતિક કલ્યાણ ન થાય, આત્યંતિક કલ્યાણ માટે તો ભગવાન પુરુષોત્તમ નારાયણને સર્વોપરી સમજવાની જરૂર છે, સદા સાકાર સમજવાની જરૂર છે, સદા કરતા હર્તા સમજવાની જરૂર છે. અને મુખ્ય મુદ્દો એ ભગવાન પુરુષોત્તમ નારાયણ ગુણાતી સંત દ્વારા પ્રગટ છે એ સમજવાની જરૂર છે. એ સમજાય ત્યાર પછી એનું આત્યંતિક કલ્યાણ થાય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિ વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાની ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવા એ કરીને રાજી કરે તેમાં શું બાત છે? મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના મનમાં જે સંકલ્પ વિકલ્પ તે સમયમાં જાગતા હતા અને આજે પણ જાગે છે એના માટેનો પ્રશ્ન મહારાજની આગળ અભિવ્યક્ત કર્યો છે કે મહારાજ, તમે ક્યારના કહો છો, વારંવાર ફેરવી ફેરવીને વાત કરો છો કે તપે કરીને ભગવાન રાજી થાય, તપે કરીને જ ભગવાન રાજી થાય, તપ કરો. તો આપણા હૈયાની જે ભાવના, આપણી મૂંઝવણ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછી, મહારાજ, કેટલાકને તપ કરવાની રૂચિ ન હોય અને સ્વાભાવિક છે, આપણને ભૂખ્યા રહેવાનું ન ગમે, આપણને દેહનું દમન ન ગમે, ઇન્દ્રિયો અંતકરણનું દમન ન કરે, ન જોવું હોય તો જોવાઈ જાય છે, ન ખાવું હોય તો ખવાઈ જાય છે, આપણી ચક્કી ચાલુન ચાલું ચાલુન ચાલું, નવી નવી રેસીપી આપણે શોધી શોધી નવું નવું બનાવતા રહીએ છીએ, ખાતા રહીએ છીએ, ભૂખ્યા રહેવાનું, ઉપવાસ કરવાનું, તપ કરવાનું આપણને ગમતું નથી. તો એવા જે ભક્તો છે એ ભગવાનના માટે સુંદર વસ્ત્ર લઈ આવે, અલંકાર લઈ આવે, નાના પ્રકારના સ્વાદિષ્ટ ભોજન થાળ બનાવે અને એણે કરીને ભગવાનની સેવા કરે, એ પણ એ ભગવાનને રાજી કરવા માટે જ કરે છે. અને તમે એક બાજુ એમ કહો છો કે તપે કરીને જ ભગવાન રાજી થાય છે, તો તપ વિના પણ આ બધી સેવાએ કરીને રાજી કરવા માટે કોઈ પ્રયત્ન કરતા હોય એમાં શું બાત છે? મુદ્દો તો એટલો જ છે ને કે ભગવાનને રાજી કરવાના છે. એ તપે કરીને રાજી કરે કે લાખો રૂપિયાનો દાન કરીને રાજી કરે કે પદયાત્રા કરીને રાજી કરે કે પછી વસ્ત્ર અલંકાર અર્પણ કરીને કે રસોઈ આપીને રાજી કરે, તો પછી રાજી જ કરવાના છે. તો આવી રીતે રાજી કરે તો એમાં શું વાંધો શું છે? આપણને પણ આ પ્રશ્ન થાય કે સ્વામી, શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ષના 5 ઉપવાસ નિરજળા કરવાની આજ્ઞા છે, રામનવમીનો ઉપવાસ, જન્માષ્ટમીનો ઉપવાસ, ત્યાર પછી કાર્તિકી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી, અષાઢ મહિનાની એકાદશી આવે દેવપોઢી એકાદશી. તો આ જે 5 ઉપવાસ કરવાના છે
એની જગ્યાએ અમે ઉપવાસ ન કરીએ અને ફરાળ કરી લઈએ અને ભગવાનને રાજી જ કરવાના છે તો પછી રસોઈ આપી દેવી, 1000 રૂપિયાનું દાન કરી દઈએ, ધોતિયા ઉડાડીએ, આવું કંઈક કરીએ તો એમાં વાંધો શું છે? આવો પ્રશ્ન આપણને પણ મનમાં જાગે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સારા સારા પદાર્થ કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને અને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાદ છે। મુક્તાનંદ સ્વામી કહો કે આવી રીતે સેવા કરીને ભગવાનને રાજી કરવાની ભાવના રાખતો અને સેવા કરતો હોય તેમાં બાદ શું છે? ત્યારે મહારાજે કહ્યું કે એ સારા સારા ભગવાનને પદાર્થ અર્પણ કરે, સારી સારી રસોઈ બનાવીને ભગવાનને અર્પણ કરે, પૂરણપૂરી બનાવે ને ખમણ બનાવે ને ઢોકળા બનાવે, ઊંધિયું બનાવે, ઠોર બનાવે, સાટા બનાવે, જલેબી બનાવે, બદામ પિસ્તા કેસર વાળો ગરમા ગરમ લ તો શીરો બનાવે, ભગવાનને અર્પણ કરે, બરાબર છે। પણ મહારાજ કહે છે કે નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનને રાજી કરવા માટે જ બનાવે, એને એક જ તમન્ના ને ઝંખના હોય કે હું આ થાળ બનાવું છું મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને માટે, ગુરુહરિને માટે બનાવું છું, એમને રાજી કરવા માટે। પણ શીરો શેકતા શેકતા એની જે ખુશ્બુદાર સુગંધ આપણા નાકમાં જાય ને આપણા મોઢામાં પાણી આવી જાય અને તલપાપડ થઈ જાય કે જલ્દી જલ્દી ગરમા ગરમ ઠાકોરજીને થાળ કરી દઈને આપણે પછી 2 ચમચા ઉલાળી જઈએ, તો પછી મહારાજે કહો કે એવી રીતે એ વિષયનો ભોગ કરતા કરતા ભ્રષ્ટ થઈ જાય છે, એ મોટો વાત છે। કેવળ અને કેવળ ભગવાનને રાજી કરવાની ભાવનાથી જ આવી તપ વગરની બીજી સેવા કરતો હોય તો કોઈ વાંધો નથી। ફરીથી આ શબ્દો આપણે વાંચીએ। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સારા સારા પદાર્થ કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને અને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવત થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાદ છે। ભગવાન ગૌણ થઈ જાય અને જે કંઈ આપણે અર્પણ કરીએ છીએ એના ઉપર આપણને પ્રેમ થાય, એના માટે આપણને આસક્તિ બંધાઈ જાય તો મહારાજે કહો કે એવા પ્રકારના વિષય ભોગવતો ભોગવતો એ ભ્રષ્ટ થઈ જાય છે, મોટા મોટો બાદ છે। તપની અંદર તો આવો કોઈ બાદ આવવાનો જ નથી, ભૂખ્યા રહેવાનું છે, રૂપ રંગ રાગ આંખે કરીને જોવાના નથી, અભાવ ગુણ ખટપટ રાગ દ્વેષ નિંદાની વાતો કાનથી સાંભળવાની નથી, તો એની અંદર તો આવો બાદ આવવાનો જ નથી। બાદ અહીંયા આવવાનો છે કે સારા સારા વસ્ત્રાલંકાર અને સારા સારા ખાદ્ય પદાર્થ આપણે અર્પણ કરીએ પણ એ વખતે ઠાકોરજીની આગળ અરે ચાંદીના થાળની અંદર આપણે બનાવેલી મેવા મીઠાવાળી વસ્તુ મૂકી અને ઉભા ઉભા 5 થાળ બોલતા હોઈએ, પંખો નાખતા હોઈએ અને મીઠા મધુરા સુરની અંદર આપણે થાળનું ગાન કરતા હોઈએ તો પણ આપણા મનમાં સંકલ્પ વિકલ્પ જાગતા હોય કે થાળ જલ્દી પૂરો થાય, એટલે ગરમા ગરમ હાંડવો જમું, ખીચું જમું, અડવિયા જમું, સાટા જલેબી અને ઠોર જમું, આવી પ્રકારના સંકલ્પ રહ્યા કરે તો સમજી લો કે તમારી પ્રીતિ ભગવાનમાં નથી, તમારો નિષ્કામ ભાવનો પ્રેમ નથી, ભક્તિ નથી, સકામ ભાવ થયો અને એમાં બાદ આવે કે એમ કરતા કરતા એ જીવાત્માને સાધક માર્ગમાંથી પડી જાય છે, મોટા મોટો બાદ છે। માટે જે ત્યાગી હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા,
અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિ કરીને ભજવા એ અમારો સિદ્ધાંત છે. મહારાજ, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હતો એટલે મુક્તાનંદ સ્વામીને કહું, તમારે સંતોએ સંસારનો ત્યાગ કર્યો, કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો અને ત્યાગની વેદી ઉપર તમે બેઠા છો, તો તમારે તો તપે કરીને જ ભગવાનને રાજી કરવાનો વિચાર કરવો, તમારે બીજું ગ્રહસ્થની માફક એ બધું કરવાની જરૂર નથી. અને મહારાજે એ પણ મુદ્દો બતાવ્યો કે ભગવાનને કરતા હરતા જાણીને તપે કરીને ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી અને લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિ કરીને ભજવા. પ્રેમ લક્ષણા ભક્તિ એટલે ભગવાનની મરજી, ભગવાનની અનુવૃત્તિ, ભગવાનનું ગમતું કરવું, એની અંદર કોઈ જાતની શંકા કુશંકા ન કરવી, કેવી પણ આજ્ઞા કરે, આપણી બુદ્ધિમાં બેસતી ન હોય અને આપણે દ્રઢાવ કરીને બેઠા હોઈએ કે મારે કામ બાળવો છે, ક્રોધ ટાળવો છે, ભ્રમરૂપ થવું છે, દેહભાવને ટાળીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, અને યોગી બાપા કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે કે તમે દરરોજ સવારના અહીંયા શણગાર આરતીમાં દર્શન કરવા માટે આવજો, જાઓ, આ અમારી આજ્ઞા છે. એ આજ્ઞાની અંદર આપણને એમ થાય કે ખાલી સવારની શણગાર આરતીની દર્શન કરવાથી કંઈ કામ ટળવાનો છે, ક્રોધ બળવાનો છે કે એકાંતિક ધર્મ સિદ્ધ થવાનો છે, આવા તર્ક વિતર્ક જાગે. પરંતુ મહારાજે કહ્યું કે પ્રેમ લક્ષણા ભક્તિ એટલે આપણને ગુરુ આજ્ઞા કરે કે ચોખ્ખો કરો સાફ, વાસણ ઉટકો, નગારો વગાડો, ઝાલર વગાડો તો પણ બ્રહ્મરૂપ થઈ જવાય. આવી પ્રકારની આજ્ઞાની અંદર લેશ માત્ર સંદેહ ન થાય અને મહિમા સાથે, પ્રેમ સાથે, ઉત્સાહ સાથે, ઉમંગ સાથે, શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે એ આજ્ઞાનું આપણે પાલન કરીએ અને વિચાર રહ્યા કરે કે મને આજ્ઞા કરવાવાળા કોણ છે, કે એની જવાનમાં બોલવાવાળા સહજાનંદ સ્વામી છે અને એ સંતની પાસે એવી સિદ્ધિ છે, એવા ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્ય છે કે ગમે તેવો પાપી કામી ક્રોધી જીવ આવે અને પણ બ્રહ્મરૂપ કરી મૂકે, તો મારે એમની આજ્ઞા પાડીને એમને રાજી કરવા છે. આવી પ્રકારનો દ્રષ્ટિ અને વિચાર રાખીને ભગવાનને રાજી કરવા માટેનો પ્રયત્ન કરવો. મહારાજ પોતાનો સિદ્ધાંત બતાવે છે, કરતા હરતા ભગવાનને માનવા એ એમનો સિદ્ધાંત. પ્રેમલક્ષણા ભક્તિ કરવી, સ્વામી સેવક ભાવ ક્યારેય પણ ટળવા ન દેવો એ મહારાજનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત છે મહારાજના સમયમાં પણ એ જ હતો અને આજે 200 વર્ષ પછી પણ આ જ સિદ્ધાંત છે. સિદ્ધાંત એને કહેવાય કે ત્રિકાલા બાધી તત્વમ સિદ્ધાંતત્વમ. ત્રણેય કાળની અંદર સિદ્ધાંત ક્યારેય પણ બદલાય નહીં. હજારો વર્ષો પહેલા પણ આ જ સિદ્ધાંત હતો, ગઈકાલે પણ આ જ અને આજે પણ આ જ, અને વર્ષો પછી પણ આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ જ સિદ્ધાંત રહેવાનો છે કે તપે કરીને ભગવાન રાજી થાય, નિષ્કામ ભાવે કરીને ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય, ભગવાનને કરતા હરતા માનીએ તો ભગવાન રાજી થાય, અને ઉપાસનાનું ખંડન થવા ન દઈએ તો ભગવાન રાજી થાય, પ્રેમલક્ષણા ભક્તિ કરીએ તો ભગવાન રાજી થાય. આ મુદ્દાને આપણે નજર સામે રાખીને ભગવાન રાજી થાય એવી પ્રકારે એમના ગમતા પ્રમાણે, એમની મરજી પ્રમાણે સેવા ભક્તિને સત્સંગ આપણે કરી શકીએ એવી એમના ચરણ કમળમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આજ વચનામૃતના માધ્યમથી આવતીકાલના પ્રવચનમાં સાંભળીશો. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામી.